કેમ છો બાળકો? ચાલો આજે આપણે ધોરણ 1 માં અંગ્રેજી વિષય ભણવાનો છે. તો બાળકો તમારી અંગ્રેજીની ચોપડી કાઢો અને અંગ્રેજીની ચોપડીમાં પેજ નંબર 51 પર જુઓ. એમાં શું લખ્યું છે? ઉપર ફન ટાઈમ. બાળકો આપણે આ પેજ કરી નાખ્યું છે. ચિત્રણ સાથે સ્પેલિંગ ને જોઈ લેતા ને, પહેલી એબીસીડી અને બીજી એબીસીડી. પછી બીજા લેક્ચરમાં આપણે શું કર્યું હતું? એ સ્પેલિંગના ઉચ્ચાર અને અર્થ પણ આપણે લખ્યો હતો. મેં તમને ગરકામમાં લેશનમાં પણ આપ્યો હતો. હવે આજે આપણે શું કરવાનું છે? જે આ સ્પેલિંગ છે ને, ટોપ, વેબ, કપ, મૂક, આંટ, એક, બીપ અને બસ, એ સ્પેલિંગના આપણે ખૂટતા મૂળાક્ષર લખવાના છે. અહીંયા પહેલી એબીસીડીમાં છે અને અહીંયા બીજી એબીસીડીમાં છે. તો બાળકો અત્યારે તમારે કશું લખવાનું નથી, તમે ફક્ત બોર્ડ પર ધ્યાન આપો. ચાલો હું જે પૂછું એનો જવાબ આપજો. પહેલે આપણે સૂચના વાંચીએ. શું લખ્યું છે? ખૂટતા મૂળાક્ષર લખી સ્પેલિંગ પૂરા કરો. ખૂટતા મૂળાક્ષર જો અહીંયા મૂળાક્ષર ઘટે છે ને, એ મૂળાક્ષર આપણે લખવાનું છે અને સ્પેલિંગને પૂરો કરવાનો છે. તો ચાલો ડબલ્યુ ખાલી જગ્યા બી, તો શું આવશે અહીંયા બોલો? ડબલ્યુ ઈ બી. શું થાય આનો ઉચ્ચાર? વેબ. શું થાય? વેબ. ડબલ્યુ ઈ બી, વેબ એટલે જાડું, યાદ છે ને? ચાલો હવે જે છે સી ખાલી જગ્યા ટી, શું આવશે ખાલી જગ્યામાં બોલો? સરસ, સી યુ ટી. કપ એટલે કપ, એને ગુજરાતીમાં પણ કપ જ કહેવાય. ચાલો નીચેનું ઈ ખાલી જગ્યા જી, શું લખીશું ખાલી જગ્યામાં આપણે? જી. શું લખીશું? જી. ઈ ડબલ જી, એગ એટલે ઈંડુ, બરાબર? આપણે ગયા હતા ને ડાયગ્રામમાં, એના કૂદતા મૂળાક્ષર લખવાના છે. ચાલો બી ખાલી જગ્યા બી, શું આવશે અહીંયા ખાલી જગ્યામાં? બી ખાલી જગ્યા બી, તો બી આઈ બી. બી આઈ બી, બી એટલે લાડ્યું, સરસ. ચાલો અહીંયા જુઓ ટી ખાલી જગ્યા પી, શું આવશે ખાલી જગ્યામાં? ઓ. શું આવશે? ઓ. ટી ઓ પી, ટોપ એટલે ભમાડો. ચાલો નીચેનું એમ ખાલી જગ્યા પી, બોલો શું આવશે ખાલી જગ્યામાં? ઓ. શું આવશે? ઓ. એમ ઓ પી, શું થાય? એમ ઓ પી, મો. મો પર ને શું કહેવાય ગુજરાતીમાં? પોતું. એમ ઓ પી, મો એટલે પોતું. ચાલો એ ખાલી જગ્યા ટી, શું લખીશું ખાલી જગ્યામાં? એમ. એ એમ ટી, એ એન ટી, આંટ એટલે કીડી. શું થાય? કીડી. ચાલો બી ખાલી જગ્યા એસ, શું આવશે ખાલી જગ્યામાં? યુ. શું આવશે? યુ. બી યુ એસ, બસ એટલે બસ. બી યુ એસ, બસ એટલે બસ. ડબલ્યુ ઈ બી, બેગ એટલે ઝાડુ. સી યુ પી, કપ એટલે કપ. એ ડબલ જી, એક એટલે ઈંડુ. બી આઈ બી, બીટ એટલે લાડુ. ટી ઓ પી, ટોપ એટલે ભમાડો. એમ ઓ પી, મૂક એટલે પોતું. એ એન ટી, આંટ એટલે કીડી. બી યુ એસ, બસ એટલે બસ. જો લખ્યું આપણે, હવે બીજી એબીસીડીમાં જુઓ બાળકો અહીંયા, તો બી ખાલી જગ્યા બી, શું આવશે અહીંયા ખાલી જગ્યામાં? શું લખવાનું આપણે? આઈ. તો કઈ એબીસીડીમાં લખીશું? બીજી. આ આપણે પહેલી એબીસીડીમાં લખ્યું, હવે આ આપણે બીજી એબીસીડીમાં લખવાનું છે. તો બી ખાલી જગ્યા બી, તો બી આઈ બી. બી આઈ બી, બી એટલે લાડ્યું. એમ ખાલી જગ્યા પી, શું આવશે ખાલી જગ્યામાં? હવે તો આપી જવું જોઈએ. ઓ. શું
ક એ ખાલી જગ્યા ટી એ એ ટી આમ એટલે કીડી ચલો ડબલ્યુ ખાલી જગ્યા બી બોલો શું આવશે ખાલી જગ્યામાં સરસ ઈ પણ કઈ એબીસીડીમાં લખવાનો છે બીજી એબીસીડીમાં ડબલ્યુ ઈ બી રેક એટલે જાડો ચલો ટી ખાલી જગ્યા પી ટી ઓ પી E खाली जगह G શું આવશે અહીંયા સરસ G A એટલે ઈનુ B ખાલી જગ્યા S શેનો સ્પેલિંગ છે આ બસનો તો અહીંયા શું આવશે U B U S બસ જોઈ લો બાળકો એકવાર જો આ રીતે કૂદતા મૂળાક્ષર આપણે લખવાના છે અને સ્પેલિંગ પૂરા કરવાના છે જોઈ લીધું તો બાળકો તમારે આજે શું કરવાનું છે ઘરે તમારે આજે ઘરે હોમવર્કમાં આજે પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડીના જે કૂદતા મૂળાક્ષરો મેં લખાયેલા છે ને એ તમારે ઘરકામની નોટમાં એકવાર લખવાના છે કેટલી વાર લખવાના છે એકવાર તો આજનું તમારું હોમવર્ક શું છે કે બોર્ડ પર લખાવેલ સ્પેલિંગ ખૂટતા સ્પેલિંગ બરાબર ખૂટતા સ્પેલિંગ ઘરકામની નોટમાં એકવાર લખવા અને મૂળે કરવા બરાબર એકવાર લખવા અને મૂળે કરવા કરશો ને બાળકો બધા લખજો આ જે સ્પેલિંગ મેં લખાવ્યા છે ને ઘરકામની નોટમાં એકવાર લખજો અને વાંચજો